गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 विषय गुजराती लेक्चर नंबर 14 आपणे आ लेक्चर में भणवानो छे पाठ 12 અપંગના ઓજસ, જેના લેખક કોણ છે? કુમાર પાળ દેસાઈ. યાદ રાખજો, પાઠ 12 અપંગના ઓજસ ના લેખક છે કુમાર પાળ દેસાઈ. આપણે ગયા લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 13માં પણ આજે આ પાઠ શીખી ભણતા હતા અને સમજતા હતા. પાઠ 12 અપંગના ઓજસ એ જ પાઠ આપણે ભણતા. ગયા લેક્ચરમાં આપણે આ જ પાઠ ભણતા હતા અને સમજતા હતા. શું હતું? એક વોલ્ટેમ નામનો વિદ્યાર્થી હતો. વોલ્ટેમ જે પોતાના અપંગપણાના લીધે તે પોતાના પગમાં કંઈ ચાલી શકતો ન હતો, દોડી શકતો ન હતો, પોતાની જાતે આપમેળે કંઈ કામ કરી શકતો ન હતો. પછી આપણે આગળ જોઈ ગયા કે એના સતત પ્રયત્નથી અને એના મક્કમ નિર્ણયથી તે ધીમે ધીમે કરતો ચાલી શકે છે, દોડી શકે છે. હવે તેના પગમાં શક્તિ છે. એવી રીતે એ ઘણા પ્રયત્નો કરી અને પછી ચાલતો થયો છે. એની એક ઈચ્છા હોય છે કે જે વિશ્વના વિજેતા બને, ઊંચા કૂદકા લગાવે અને વિશ્વ વિજેતા પ્રાપ્ત કરે, એવી એક ઈચ્છા હોય છે. તે પાઠ આપણે ભણતા હતા. હવે પાઠ્યપુસ્તકમાં આપણે એ પાઠ અધૂરો હતો, ત્યાંથી આગળ જોઈએ. પેજ નંબર 72 પર આપણે પાઠ્યપુસ્તકમાં પહોંચ્યા છીએ. પેજ નંબર 72, ચાલો બધા પાઠ્યપુસ્તક ખુલ્લું રાખશે. પેજ નંબર 72 કાઢશે અને એમાં જોશે, વોલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બન્યો. પારંગત બન્યો એટલે નિપુણ, ખૂબ જ કુશળ બન્યો. વધુ ને વધુ ઊંચા કૂદવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એના બોમન્ટ નગરની સ્પર્ધામાં એ મોખરે રહ્યો. એ ક્યાં નગરમાં રહેતો હતો? બોમન્ટ નગરમાં, જે આગળ પણ આવી ગયું હતું. ત્યાં ઊંચા કૂદકાની જે સ્પર્ધા થઈ એમાં મોખરે એટલે ખૂબ જ પ્રથમ નંબરે, એટલે કે આગળ આવી ગયો. તે ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એણે વિક્રમ સ્થાપ્યો. વિક્રમ એટલે વિજેતા સ્થાપ્યો, રેકોર્ડ સ્થાપ્યો. વિક્રમ એટલે રેકોર્ડ. તો એ જે રહેતો હતો, જે બોમન્ટ નગર હતું, એ કયા રાજ્યમાં આવ્યું હતું? ટેક્સાસ રાજ્યમાં આવેલો. તો ત્યાં પણ એ સ્પર્ધામાં જોડાઈ ગયો અને તે ત્યાં રેકોર્ડ બનાવ્યો. એની કાબેલિયત જોઈને એના દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. એ સારું રીતે રમી શકતો હતો, તેથી તેના દેશે ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. ઓલિમ્પિક સ્પર્ધા આપણે જે જોઈ ગયા કે દર 4 વર્ષે યોજાય છે, જેમાં જુદી જુદી રમતોનું આયોજન થાય છે અને તે વિશ્વ લેવલે યોજાય છે. તેને કઈ સ્પર્ધા કહેવાય છે? ઓલિમ્પિક યોજનામાં. તો એ સારું રીતે રમી શકતો હતો, રાજ્યમાં આવ્યો, પ્રથમ આવ્યો, તેથી તેના દેશ તરફથી એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ. કયા દેશમાં યોજાઈ હતી એ વર્ષે? ફિનલેન્ડ દેશમાં હેલસિંકી શહેરમાં 15મી એટલે કે 15મા રમાઈ ગયેલી આ 15મી સ્પર્ધા હતી, ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ. આમાં જુદા જુદા દેશોના ઘણા હરીફોએ ભાગ લીધો. આમાં જુદા જુદા દેશોના ઘણા જે રમતવીરો હતા એમણે ભાગ લીધો. અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર પણ મેદાને પડ્યો હતો. વોલ્ટર ક્યાં દેશ તરફથી રમવા આવ્યો હતો? અમેરિકા. વોલ્ટર અમેરિકા દેશનો હતો, એટલે અમેરિકા દેશથી રમવા આવ્યો હતો. 21 વર્ષનો જ વોલ્ટર હતો તે સમયે રમવા આવ્યો. ઓલિમ્પિક એટલે જગતનો સૌથી મોટો રમતોત્સવ. ઓલિમ્પિક એટલે વિશ્વનો, આખી દુનિયા સૌથી મોટો રમતોત્સવ. આમાં ઠેર ઠેરથી ખેલાડીઓ આવે. ઠેર ઠેર એટલે જુદી જુદી જગ્યાએથી ઘણા ખેલાડીઓ આવે. ઓલિમ્પિકમાં વિજય મેળવવો એ તે ખેલાડીના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે. જે રમતા હોય છે, રમતવીરો હોય છે, એમની સૌથી મોટી ઈચ્છા કઈ હોય છે? કે ઓલિમ્પિકમાં ખૂબ જ વિજય મેળવવો. બરાબર, તે બધા ખેલાડીઓની એવી એક ઈચ્છા હોય છે. ઊંચા કૂદકાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન પર આવ્યો. ઊંચા કૂદકાની સ્પર્ધા ચાલુ થઈ ઓલિમ્પિકમાં, એટલે વોલ્ટર પણ મેદાનમાં આવ્યો. 2 મીટર અને 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ ન હતો. 2 મીટર અને 5 સેન્ટીમીટર સેમીની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો કૂદકો, કેટલો ઊંચો કૂદકો મેળવ્યો? 2 મીટર અને 5 સેમી જેટલો ઊંચો કૂદકો લગાવનારા વોલ્ટર જેવો એનો કોઈ હરીફ, એટલે કે એનો કોઈ બીજો એવો સ્પર્ધક હતો નહીં કે જેને વોલ્ટર જેટલો ઊંચો કૂદકો લગાવ્યો હોય. જગતના ચુનંદા હરીફો એમની સામે ખડા હતા. ચુનંદા એટલે ખાસ પસંદ થયેલા, આખી દુનિયાના ખાસ પસંદ થયેલા એવા હરીફો જે સ્પર્ધકો હતા એમની સાથે ઉભા હતા. વોલ્ટરનો તો સિદ્ધાંત હતો કે કદી હતાશ થઈને કામ છોડવું નહીં. એનો સિદ્ધાંત હતો. આપણે આગળ પણ જોઈ ગયા કે જેના પગ પણ ચાલતા નતા તો પણ તે હતાશ ક્યારેય થયો નથી. તો કામ તો તે છોડવું નહીં, કામ પાર પાડીને જ અટકવું, એટલે કે કામ પૂરું થાય પછી જ અટકવું. વોલ્ટરે કશાય સાધનની સહાય વિના દોડીને ઊંચો કૂદકો લગાવ્યો. પરિણામ જાહેર થયું અને એ રમતોત્સવ હતો ઓલિમ્પિકની ઊંચી કદનું જાહેર રિઝલ્ટ એટલે કે પરિણામ જાહેર થયું. વોલ્ટર ડેવિસ પ્રથમ
આવ્યો. કેટલા નંબરે પહોંચ્યા કૂદકામાં? કેટલા માં આવ્યો? પ્રથમ, એટલે પહેલા નંબરે આવ્યો, સ્પર્ધામાં પહેલા નંબરે આવ્યો ઊંચી કૂદની. એટલું તો ઠીક, પણ એને 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવીને ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપ્યો. વિક્રમ એટલે રેકોર્ડ, કે આજ સુધી 15મી ઓલિમ્પિક સુધી યોજાઈ હતી ત્યાં સુધીમાં કોઈ પણ ખેલાડી 2 મીટર અને 5 સેમી સુધીનો ઊંચો કૂદકો લગાવી શક્યું ન હતું. આ વોલ્ટર ડેવિસ એવો પ્રથમ હતો કે જેને નવો રેકોર્ડ આ બનાવ્યો. આ 15મી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસ બન્યો. જે 15મી ઓલિમ્પિક સ્પર્ધામાં પહેલા જ દિવસે એની રમત યોજાઈ અને આ પહેલો જ આવો રેકોર્ડ બનાવ્યો વોલ્ટર ડેવિસ હતો. તેને સુવર્ણચંદ્રક મળ્યો. સુવર્ણચંદ્રક એ એવોર્ડ છે જે ઓલિમ્પિકની સ્પર્ધામાં પ્રથમ આવે તેને આ એવોર્ડ આપવામાં આવે છે. તે પ્રથમ આવ્યો ઊંચા કૂદકામાં, તેથી તેને સુવર્ણચંદ્રક નામનો એવોર્ડ મળ્યો. તાળીઓના ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું. વાતાવરણ ભરાઈ ગયું એટલે વાતાવરણ ગાજી ઉઠવું. તાળીઓના ગડગડાટથી આખું વાતાવરણ ગાજી ઉઠ્યું. વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન આપામી. શું કે છે? વોલ્ટરની જે સિદ્ધિ હતી, જે એને વિજેતા પ્રાપ્ત થયો હતો, જે પ્રસિદ્ધિ મેળવી ત્યાંથી દુનિયામાં એને માન મળ્યું. એનો પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામ્યો. પુરુષાર્થ એટલે મહેનત. એને જે મહેનત કરી હતી આ માટે તે બધા લોકોના દિલમાં આદર પામ્યો. આ સિદ્ધિ પછી પણ વોલ્ટર ડેવિસે નાનાથી પણ ઊંચા કૂદકા લગાવ્યા. ઓલિમ્પિકમાં તો એ ઊંચા કૂદકો માર્યો, સૌથી રેકોર્ડ બનાવ્યો, પણ એના પછી પણ ઘણી જગ્યાએ એનાથી પણ ઊંચા વધારે કૂદકા લગાવ્યા. એક બિન સત્તાવાર સ્પર્ધામાં તો એને 2 મીટર અને 13.5 સેન્ટીમીટર નો ઊંચો કૂદકો લગાવ્યો હતો. એટલે કે એક એવી સ્પર્ધા હતી કે બિન સત્તાવાર, એટલે કોઈ જાહેર કરેલી સ્પર્ધા ન હતી, એમ જ સ્પર્ધા હતી. એમાં એને તો 2 મીટર અને 13.5 સેન્ટીમીટર નો ઊંચો કૂદકો લગાવ્યો હતો. વોલ્ટર જીવન અને રમતના મેદાનના સાચો વિજેતા બન્યો. પોતાના જીવનમાં પણ અને રમતના મેદાનમાં તો આપણને ખબર છે ઊંચો કૂદકો લગાવીને, પણ એના જીવનમાં જે પોતે અપંગ હતો ત્યાંથી ઊંચો કૂદકો લગાવી શકે ત્યાં સુધી એને જે સંઘર્ષ કર્યો એનો સાચો વિજેતા બન્યો. જે વોલ્ટરને માટે ડોક્ટરે કહ્યું હતું કે કદી પણ જાતે પોતાના પગ હલાવી શકશે નહીં, એ વોલ્ટર મન અને તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લાવનારો માનવી બન્યો. શું કે છે કે જે વોલ્ટરને ડોક્ટર શું કહ્યું હતું પહેલા, સૌથી પહેલા કે કદી પોતાની જાતે પગ હલાવી કે ચલાવી શકશે નહીં, એ જ વોલ્ટર આજે એના મન અને તનની, એટલે કે મન અને એના શરીરની તાકાતથી જે જગતમાં, એટલે કે આખા વિશ્વમાં ઊંચામાં ઊંચકો મારી શકતો હતો. એને બતાવ્યું કે અપંગ અથવા અશક્ત કે એ લાચાર કે અસહાય નથી, એ હિંમત ન હારે તો ધારે તે કરી શકે છે. એને બધાને એક ઉદાહરણ આપ્યું છે કે અપંગ માણસ અને અશક્ત જે શક્તિ ન હોય તે માણસ કોઈ દિવસ કોઈના લાચાર કે અસહાય, કોઈની સહાયરૂપ ન થાય, પોતાની જાતે પોતે સહાય ન કરી, મદદ ન કરી શકે એવું નથી. જો એ હિંમત ન હારે તો તે ધારે તે કરી શકે છે. અહીંયા પાઠ આપણે સમજ્યા અને ગયા લેક્ચરમાં પણ આ પાઠ હતો હતો જે આજે આપણે આજે પૂરો કર્યો. હવે આ પાઠમાં આપણે જોઈએ સ્વાધ્યાય. પાઠ 12 આપણે સમજી ગયા, હવે આપણે તેનું સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્ન ઉત્તર 1-1 વાક્યમાં લખો. બરાબર સાંભળજો. અને તમારે પ્રશ્ન 1 અને 2 પાકી નોટમાં લખવાના છે, જ્યારે પાછળના જે બીજા પ્રશ્ન છે એ પાઠ્યપુસ્તકમાં જ પૂરવાના છે. પ્રશ્ન 1 અને 2 સવાલ અને જવાબ સાથે આપણે નોટબુકમાં લખીશું અને પાકા કરશું. તો એમાં પહેલો સવાલ છે, વોલ્ટરના શરીર પર લખવાની શી અસર થઈ? વોલ્ટરના શરીર પર લખવાની શી અસર થઈ? તો લખવાને લીધે વોલ્ટરના હાથ પર કામ કરતા બંધ થઈ ગયા. શું અસર થઈ હતી? કે લખવાના લીધે વોલ્ટરના હાથ પર કામ કરતા બંધ થઈ ગયા. બીજું, ડોક્ટરોએ વોલ્ટરના રોગ વિશે શું અભિપ્રાય આપ્યો? ડોક્ટરે વોલ્ટરનો જે રોગ હતો અપંગનો, એના વિશે શું વિચાર પોતાનો આપ્યો હતો? તો ડોક્ટરોએ વોલ્ટરના રોગ વિશે અભિપ્રાય આપતા કહ્યું કે તે જાતે હાથ પગ હલાવી શકશે નહીં, તેને જિંદગીભર વ્હીલચેરની સહાય લેવી પડશે. હા, શું કીધું તું? કે ડોક્ટરે વોલ્ટરના રોગ વિશે અભિપ્રાય આપતા કહ્યું કે તે જાતે હાથ પગ હલાવી શકશે નહીં, તેને જિંદગીભર વ્હીલચેરની સહાય લેવી પડશે. ત્રીજો સવાલ છે, વોલ્ટરે એના પગને શું કહ્યું? સાંભળો, એના પગને પોતે જાતે જ કરતો હતો, શું કહેતો હતો? ચલો કહેશો. વોલ્ટરે એના પગને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં. આજ ભલે તમે ચાલી શકતા ન હો, પણ એક દિવસ જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકશો. શું કહ્યું હતું? સાંભળજો બરાબર. વોલ્ટરે એના પગને કહ્યું કે
તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં. આજ ભલે તમે ચાલી શકતા ન હો, પણ એક દિવસ જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકશો. માતાએ પુત્રને શી પ્રેરણા આપી, એના પછીનો સવાલ છે. માતાએ પુત્રને શી પ્રેરણા આપી? તો માતાએ પુત્રને પ્રેરણા આપતા કહ્યું, તું હિંમત નહીં હારે તો જે ધારીશ તે કરી શકીશ. શું કહ્યું હતું? માતાએ પુત્રને પ્રેરણા આપતા કહ્યું, તું હિંમત નહીં હારે તો જે ધારીશ તે કરી શકીશ. પાંચમો સવાલ છે, ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વોલ્ટરે શું સંકલ્પ કર્યો? ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વોલ્ટરે શું સંકલ્પ કર્યો? તો શું આવે? ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વોલ્ટરે સંકલ્પ કર્યો, ભલે મારું શરીર આજે અપંગ હોય, પણ એ જ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં. વોલ્ટરનો સવાલ જો પાછો બરાબર સાંભળજો નો જવાબ. ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વોલ્ટરે સંકલ્પ કર્યો, ભલે મારું શરીર આજે અપંગ હોય, પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં. ત્યાર પછી છઠ્ઠો સવાલ છે, ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરને કઈ સિદ્ધિ મળી? ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરને કઈ સિદ્ધિ મળી? કઈ સિદ્ધિ મળી હતી? કે ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરે 2 મીટર અને 4 સેન્ટીમીટર ઊંચો કૂદકો લગાવીને નવો વિક્રમ સ્થાપ્યો. શું આવે એનો જવાબ? કે ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરે 2 મીટર અને 4 સેન્ટીમીટર ઊંચો કૂદકો લગાવીને નવો વિક્રમ સ્થાપ્યો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. પેલું વાક્ય વાંચીએ, પગ સાથે પગ તે કઈ સાંભળતા હશે. કોણ બોલે છે આ વાક્ય? આ વાક્ય હોલ્ટરની માતા બોલે છે અને હોલ્ટરને કહે છે. કોણ બોલે છે? હોલ્ટરની માતા કહે છે અને હોલ્ટરને કહે છે. ત્યાર પછી બીજું વાક્ય જોઈએ, જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. આ વાક્ય કોણ બોલ્યું હતું? હોલ્ટરની માતા બોલે છે અને હોલ્ટરને કહે છે. કોણ? આ વાક્ય હોલ્ટરની માતા બોલે છે અને હોલ્ટરને કહે છે. નંબર 3, અરે હું વિશ્વ વિક્રમ સ્થાપીશ. કોણ બોલે છે? હોલ્ટર. કોને કહે છે ખબર? એના મનમાં જ બોલે છે ને. એનો વાક્ય આવે એમ શું જવાબ આવે? આ વાક્ય હોલ્ટર મનોમન બોલે છે. આ વાક્ય હોલ્ટર મનોમન બોલે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના કારણો આપો. નીચેના કારણો આપો. પહેલું છે, વોલ્ટરે વિશ્વ વિક્રમ સ્થાપવાનો નિશ્ચય કર્યો. કારણ કે વોલ્ટરે વિશ્વ વિક્રમ સ્થાપવાનો નિશ્ચય કર્યો કારણ કે તેનું તન અપંગ હતું, પણ મન અડીખમ હતું, સંકલ્પ ઘણો બળવાન હતો. તેનું તન અપંગ હતું, પણ મન અડીખમ હતું, સંકલ્પ ઘણો બળવાન હતો. નંબર 2, ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા. કારણ કે દ્રઢ મનોબળને સહારે વોલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી હતી. શું કહે છે? ડોક્ટરે પણ મોંમાં આંગળા નાખી ગયા. કારણ કે દ્રઢ મનોબળને સહારે વોલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, જેમાં રેફ આવતો હોય તેવા 9 શબ્દો પાઠમાંથી શોધીને લખો અને તેનું ઉચ્ચારણ કરો. એટલે ઉચ્ચારણ કરો એટલે વાંચવાના છે, બોલવાના છે, બરાબર? રેફ આવતો હોય એવા કેટલા શબ્દ? પાંચમાંથી 9 શબ્દ શોધી અને લખવાના છે. તો પેલું ઉદાહરણ એક આપેલું છે, કેલિપર્સ. કલિપર્સ આપેલું છે, કલિપર્સ. આ પાંચમાંથી શોધીને લખવાના છે. બીજા એવા 9 તો આપણે લખીશું, પુરુષાર્થ, આદર્યો, રસપૂર્વક, નિર્ધાર, નિર્બળ, સ્પર્ધા, વશ, સુવર્ણ. બધામાં શું આવ્યું? રેફ. અને આ વાક્ય આ શબ્દો તમારે બધાએ બોલવાના પણ છે. સાથે બોલવાના છે, કલિપર્સ, પુરુષાર્થ, આદ્યો, રસપૂર્વક, નિર્ધાર, નિર્બળ, સ્પર્ધા, વર્ષ, સુવર્ણ. પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. મહેનત શું થાય એનું સમાનાર્થી શબ્દ? પુરુષાર્થ. આવ્યું હતું ને, મહેનતનો સમાનાર્થી શબ્દ પુરુષાર્થ. બીજું છે, કૂદકો. તો શું થાય સમાનાર્થી શબ્દ? છલાંગ. કૂદકાનો સમાનાર્થી શબ્દ છલાંગ. ત્યાર પછી સ્પર્ધાનો સમાનાર્થી શબ્દ હરીફાઈ. સ્પર્ધાનો સમાનાર્થી શબ્દ હરીફાઈ. બરાબર જોડણી જોજો. પછી નંબર 4, શ્રદ્ધાનો સમાનાર્થી શબ્દ આસ્થા. શું થશે? આસ્થા. દો
દોસ્તનું સમાર્થી શબ્દ મિત્ર, વિશ્વનું જગત. ત્યાર પછી પ્રશ્ન નંબર છ, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. પેલું છે હાજર, તો ગેરહાજર. આશા, તો નિરાશા. પહેલો, તો છેલ્લો. વિરોધી શબ્દ છે યાદ રાખજો, જીત તો હાર. સક્રિય તો શું થશે, નિષ્ક્રિય. જોડણી બરાબર જોજો, નિષ્ક્રિય. જોડણી ભૂલ હશે તો આખો શબ્દ ખોટો પડશે. પછી મૂંગા, તો બોલકા. શું થશે એનો સમાર્થી વિરોધી શબ્દ, બોલકા. ત્યાર પછી પ્રશ્ન નંબર સાત, નીચેના શબ્દોની સાચી જોડણી લખો. જોડણી સુધારવાની છે આપણે અહીંયા. જિંદગી ભર કેવી રીતે લખાય, જિંદગી ભર આ જોડણી ખોટી છે. અહીંયા શું થશે, જ કેવો થઈ જશે, હસવાઈ. આપેલો છે દીર્ઘય, કેવો થઈ જશે, હસવાઈ. પછી શ્રદ્ધા કેવી રીતે લખાશે, શ્રદ્ધા. પછી હરીફાય, હરી કેવો થઈ જશે, દીર્ઘય. પછી સેન્ટીમીટર, સેન્ટીમીટર બરાબર જોડણી જોઈ સામે લખવાનું છે. સિદ્ધાંત, અદભુત. અહીંયા ભન જોડણી છે, ભની. અહીંયા દીર્ઘવાળું છે, રસવાળું કરવાનું છે, અદભુત. ત્યાર પછીનો પ્રશ્ન નંબર આઠ, નીચેના ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકીશું, વાચ્ય અક્ષરે તમારી નોટબુકમાં લખો. શું કરવાનું છે, નીચેના ફકરો વ્યવસ્થિત વિરામ ચિહ્નો મૂકવાના છે. આપણે આગળના સેમેસ્ટરમાં શીખી ગયા છે વિરામ ચિહ્ન, અને આ પાછો ફકરો સારા અક્ષરે તમારી નોટબુકમાં લખવાનો છે. તો અહીંયા આપણે મૂકીએ વિરામ ચિહ્નો, કે વોલ્ટરે કહ્યું, કહ્યું પછી શું આવશે, અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન આવશે. અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન. મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, પછી શું આવશે, અલ્પવિરામ. ગભરાશો નહીં, પછી શું આવશે, અલ્પવિરામ. સહેજે હિંમત હારશો નહીં, અહીંયા પણ અલ્પવિરામ આવશે. આજ ભલે તમે ચાલી શકતા ન હો, પછી શું આવશે, અલ્પવિરામ. પણ એક દિવસ આપણો જરૂર ઊંચામાં ઊંચો કૂદકો લગાવી શકીશું. પણ એક દિવસ આપણો જરૂર ઊંચામાં ઊંચો કૂદકો લગાવી શકીશું. પછી અહીંયા શું આવશે, વાક્ય આખું વાક્ય પૂરું થાય છે, અહીંયા આવશે પૂર્ણ વિરામ. અહીંયા જે અવતરણ ચિહ્ન આપણે ચાલુ કરીએ હતા, અહીંયા આપણે શું કરવાના રહેશે, ઉપર પૂરા કરવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર નવ, નીચેની ખાલી જગ્યામાં યોગ્ય સર્વનામ મૂકો. સર્વનામ મૂકવાના છે. સર્વનામ કોને કહેવાય, શીખી ગયા છીએ આપણે આગળ. સર્વનામ કોને કહેવાય, કે નામને બદલાતો વપરાતો યોગ્ય શબ્દ ને આપણે શું કહીએ છીએ, સર્વનામ. નામને વારંવાર આપણે બોલવાની જગ્યાએ એની બદલા એ નામની જગ્યાએ આપણે શું લખીએ છીએ, જે યોગ્ય શબ્દ મૂકીએ છીએ તેને શું કહેવાય છે, સર્વનામ. તો પેલું છે, રાકેશ આવ્યો છે, ખાલી જગ્યા કહો કે કશું બોલે નહીં. રાકેશ આવ્યો છે, ખાલી જગ્યા કહો કે કશું બોલે નહીં. એને કે એને, શું આવે, એ ને. ખાલી જગ્યામાં લખવાનું છે એને. રાકેશ આવ્યો છે, એને કહો કે કશું બોલે નહીં. બીજું છે, મનોજ, ધીરજ અને રેખા ભણે છે, ખાલી જગ્યા કાલે પરીક્ષા આવશે, આપશે. મનોજ, ધીરજ અને રેખા ભણે છે, ખાલી જગ્યા કાલે પરીક્ષા આપશે. બધા કે બધા, ધા ઉપર મીંડું આવે કે ન આવે, આવે. તો બધા, ધા ઉપર મીંડું, એ આપણે લખશું અહીંયા ખાલી જગ્યામાં, કે મનોજ, ધીરજ અને રેખા ભણે છે, બધા કાલે પરીક્ષા આપશું. ત્યાર પછી ત્રીજું, રોશની મારી બહેન છે, ખાલી જગ્યા વાંચવાની રીત મને ગમે છે. તેની કે તેણી, શું આવે, તેની. રોશની મારી બહેન છે, તેની વાંચવાની રીત મને ગમે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર દસ, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવું. ચલો, સહેજ, સ્નાયુ, સ્પર્ધા, સક્રિયા અને સત્તા. સહેજ, સ્નાયુ, સ્પર્ધા, સક્રિય અને સત્તા. તમે આ બધાનો પહેલો અક્ષર કેવો છે, સસલાનો સ, બધાનો પહેલો અક્ષર દેખાય છે કેવો છે, સ બરાબર. તો આપણે એને બાળકરી પ્રમાણે જોઈએ તો પણ આમાં બધામાં સ છે, અહીંયા અડધો સ છે, અહીંયા અડધો સ છે, અહીંયા સ છે, અહીંયા સ છે. તો સ ત્રણ વાર છે, અડધો સ પછી આવશે, પેલા આખા સ વાળા વાક્ય શબ્દો આવશે બરાબર. આખા સ વાળા શબ્દો આવશે તો પણ બધામાં સ સ જ છે. તો આપણે શું જોઈશું, હવે બીજો અક્ષર જોઈશું, કે હે, ક્રી અને તા. તો શું આવે, ક્રી, સક્રિય. પછી શું આવશે, તા વાળો શબ્દ, સત્તા. ત્યાર પછી
સહેજ. હવે બાકી રહ્યા અડધા સ વાળા શબ્દો, બરાબર? અડધા સ વાળા શબ્દો, તો એમાં પણ બધામાં બે ને માં અડધો સ જ છે, તો પાછો બીજો શબ્દ અક્ષર જોઈએ કે ન અને પ, તો શું આવે? પેલા ન સ્નાયુ અને સ્પર્ધા, સક્રિય, સત્તા, સહેજ, સ્નાયુ, સ્પર્ધા. અહીંયા આપણે આ પાઠ પૂરો સ્વાધ્યાય પણ જોઈ ગયા અને પાઠ પણ સમજી લીધો. આ પાઠના સ્વાધ્યાયનો પ્રશ્ન 1 અને 2 આપણે બાકી નોટમાં લખવાનો છે, ત્યાર પછી પ્રશ્ન 3-10 આપણે પાઠ્યપુસ્તકમાં જ પૂરવાનો છે, જે નોટબુકમાં લખવાના નથી.